गुजराती रिमोट स्कूल यूट्यूब चैनल स्टैंडर्ड सेकंड गुजराती एनी अंदर रिवीजन। तो आपने लास्ट वीडियो के अंदर आपने लेसन नंबर 20 पदार्थो चाखो અને તેના સ્વાદ ઓળખો નો અભ્યાસ કર્યો હતો। આજે આપણે જોશું લેસન નંબર 21 પ્રાણીઓ અને તેમના બચ્ચાને। તો કયા પ્રાણીના બચ્ચાને શું કહેવામાં આવે છે તે આપણે આ લેસન ની અંદર જોશું। તો રિવિઝન લેસન નંબર 21 પ્રાણીઓ અને તેમના બચ્ચા। तो आपणे प्राणीओ द्वारा तेमना बच्चाने ओळखी। तो सौथी पहेला छे कूतरू। तो कूतराना बच्चाने शुं कहेवाय तो के गलुडियो। पछी छे गाय। गायना बच्चाने शुं कहेवाय तो के वाछरडू कहेवाय। बकरी। बकरीना बच्चाने शुं कहेवाय तो के लवारू कहेवाय। घोड़ो। घोड़ाना बच्चाने वछेरू कहेवाय। घेटू। घेटूना बच्चाने गाडरू कहेवाय। बिलाड़ी। बिलाड़ीना बच्चाने मींदड़ू कहेवाय। हाथी। हाथीना बच्चाने मदनियू कहेवाय। अने ऊंट। ऊंटना बच्चाने शुं कहेवाय तो के बोतडू। तो आपणे लखता जईए अने जोता जईए। कूतरू। तो कूतराना बच्चाने शुं कहेवाय तो के कूतराना बच्चाने गलुडियू। कूतराना बच्चाने गलुडियू कहेवाय छे। कूतराना बच्चाने गलुडियू कहेवाय। गाय। तो गायना बच्चाने वाछरडू। वाछरडू कहेवाय छे। बकरी। बकरीना बच्चाने लवारू। शू कहेवाय लवारू कहेवाय छे। घोड़ो। घोड़ाना बच्चाने वछेरू। वछेरू कहेवाय छे। शू कहेवाय छे घोड़ाना बच्चाने? तो के घोड़ाना बच्चाने वछेरू कहेवाय छे। घेटू। घेटू। घेटाना बच्चाने गाडळू। शू कहेवाय? गाडळू। घेटाना बच्चाने गाडळू कहेवाय छे। घेटाना बच्चाने गाडळू कहेवाय छे। लेसन नंबर 21 रिविजन प्राणियों અને તેમના બચ્ચાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય। શું કહેવાય છે કૂતરાના બચ્ચાને? તો કે ગલુડિયું। બીજું ગાયના બચ્ચાને વાછરડું। ગાયના બચ્ચાને શું કહેવાય? તો કે વાછરડું કહેવાય છે। બકરીના બચ્ચાને લવારું કહેવાય છે। શું કહેવાય બકરીના બચ્ચાને? તો કે લવારું કહેવાય છે। ઘોડાના બચ્ચાને वछेरू कहेवाय छे। घोड़ाना बच्चाने वछेरू कहेवाय छे। खेटाना बच्चाने गाडरू। शू कहेवाय? गाडरू कहेवाय छे। तो प्राणीओ અને તેમના બચ્ચા। કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય। ગાયના બચ્ચાને વાછરડું કહેવાય। બકરીના બચ્ચાને લવારું કહેવાય। ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય। ઘેટાના બચ્ચાને ગાડરું કહેવાય છે।
એના પછી ના નેક્સ્ટ બિલાડીના બચ્ચાને મીંડલું કહેવાય છે. શું કહેવાય છે બિલાડીના બચ્ચાને? તો કે મીંડલું કહેવાય છે. હાથી હાથીના બચ્ચાને મદનિયું મદનિયું કહેવાય છે. હાથીના બચ્ચાને શું કહેવાય? તો કે હાથીના બચ્ચાને મદનિયું કહેવાય છે. ઊંટ ઊંટના બચ્ચાને બોતડું કહેવાય છે. ઊંટના બચ્ચાને શું કહેવાય છે? તો કે ઊંટના બચ્ચાને બોતડું કહેવાય છે. તો ફર્સ્ટ બિલાડીના બચ્ચાને મીંડળું કહેવાય છે. શું કહેવાય છે? મીંડળું કહેવાય છે. હાથીના બચ્ચાને મદનિયું કહેવાય છે. હાથીના બચ્ચાને શું કહેવાય? તો કે મદનિયું કહેવાય છે. ઊંટના બચ્ચાને બોતડું કહેવાય છે. ઊંટના બચ્ચાને શું કહેવાય? તો કે બોતડું કહેવાય છે. તો બિલાડીના બચ્ચાને મીંડળું કહેવાય, હાથીના બચ્ચાને મદનિયું કહેવાય, ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. તો લેસન નંબર 21 ની અંદર આપણે વિવિધ પ્રાણીઓ અને તેમના બચ્ચા જોયા કે તેમને ક્યાં નામથી ઓળખવામાં આવે છે. તો કે કૂતરું, તો એનું બચ્ચું ગલુડિયું. ગાય, તો કે એનું બચ્ચું વાછરડું. બકરી, તો કે એનું બચ્ચું લવારું. ઘોડો, તો કે વછેરું. ઘેટું અને ઘેટાના બચ્ચાને ગાડરું. બિલાડી, તો કે મીંડળી. હાથી, તો કે મદનિયું. અને ઊંટ, તો કે બોતડું. તો હવે આપણે લેસન નંબર 22 ની અંદર આપણા સેવકો ક્યાં ક્યાં છે, આપણા સેવકો તે જોવાનું છે. તો એક્ઝામ ની અંદર તમને આમાંથી ફિલ ઇન ધ બ્લેન્ક પણ છે એ પૂછાય શકે. લેસન નંબર 22 આપણા સેવકો. દવા આપે છે. પછી છે પોલીસ, તો કે પોલીસ શું કરે છે? તો કે પોલીસ છે એ ચોરને પકડે છે. ખેડૂત, ખેડૂત શું કરે છે? તો કે ખેડૂત છે એ અનાજ પકવે છે અને અનાજ પકવેલું આપણે ખાઈ શકીએ છીએ. શિક્ષિકા, તો કે શિક્ષિકા છે એ વિદ્યાર્થીઓને ભણાવે છે. ટપાલી, તો કે ટપાલ પહોંચાડે છે. સૈનિક, તો કે દેશનું રક્ષણ કરે છે, સરહદ ઉપર રહે અને દેશનું રક્ષણ કરે છે. રબારી, તો કે ઘેર ઘેર દૂધ પહોંચાડે છે. જે ગાયું ભેંસું રાખતા સમાજને શું કહેવાય? તો કે રબારી કહેવાય. તો એ લોકો શું કરે છે? તો કે ગાયું ભેંસુંના દૂધ જે છે એ ઘરે ઘરે
પોચાડે છે કડીઓ તો કે દીવાલ ચણે છે કડીઓ શું કામ કરે છે તો કે દીવાલ અને મકાનો ચણવાનું કામ છે ઈ કડીઓ કરે છે દરજી તો કે દરજી છે ઈ કપડા સીવે છે શું કામ કરે છે દરજી તો કે કપડા સીવે છે તો આપણે એને લખતા જઈએ આપણા સેવકો ફર્સ્ટ ડોક્ટર ડોક્ટર ર તો ડોક્ટર શું કરે છે તો કે દર્દીને તપાસે છે દર્દીને તપાસે છે ટુ પોલીસ ચોરને પકડે છે પોલીસ શું કાર્ય કરે છે તો કે ચોરને પકડે છે ખેડૂત થ્રી નંબર ખેડૂત ખેડૂત શું કાર્ય કરે છે તો કે ખેડૂત છે એ અનાજ પકવે છે ખેડૂત અનાજ પકવે છે ખેડૂત અનાજ પકવે છે ફોર શિક્ષિકા શિક્ષિકા તો કે વિદ્યાર્થીઓને ભણાવે છે વિદ્યાર્થીઓને ભણાવે છે શું કરે છે તો કે વિદ્યાર્થીઓને ભણાવે છે આપણા મુખ્ય સેવકો તો કે ફર્સ્ટ છે ડોક્ટર તો કે દર્દીની તપાસ કરે છે પોલીસ તો કે ચોરને પકડે છે ખેડૂત તો કે અનાજ પકવે છે શિક્ષિકા તો કે વિદ્યાર્થીઓને ભણાવે છે ડોક્ટર દર્દીને તપાસે છે પોલીસ ચોરને પકડે છે ખેડૂત અનાજ પકવે છે શિક્ષિકા વિદ્યાર્થીઓને ભણાવે છે પછીના આપણા સેવકો ટપાલી ટપાલી શું કામ કરે છે તો કે ઘેર ઘેર ટપાલ પહોંચાડે છે ટપાલ પહોંચાડે છે ઘેર ઘેર જે એને ટપાલ પહોંચાડે છે સિક્સ સૈનિક સૈનિક શું કાર્ય કરે છે તો કે દેશનું રક્ષણ કરે છે દેશનું રક્ષણ કરે છે સૈનિક શું કરે છે તો કે સૈનિક છે એ દેશનું રક્ષણ કરે છે સેવન નંબર રબારી
तो के घेर घेर दूध पहुंचाड़े छे, घेर घेर दूध पहुंचाड़े, घेर घेर दूध पहुंचाड़े छे। एट कड़ियो, कड़ियो शू करे छे, तो के कड़ियो छे मकान कड़ियों से ही दीवार चढ़े छे, कड़ियों शू करे छे, तो के कड़ियों से ही दीवार चढ़े छे। दर्जी, दर्जी कपड़ा सीवे छे, दर्जी शू कार्य करे छे, तो के कपड़ा सीवे छे, शू करे छे, तो के कपड़ा सीवे छे, दर्जी शू करे छे, तो के कपड़ा सीवे छे। फाइव नंबर टपाली, तो के घेर घेर टपाल पहुंचाड़े छे। सैनिक, तो के देश नू रक्षण करे छे। रबारी, तो के घेर घेर दूध पहुंचाड़े छे। कड़ियो, तो के दीवार चढ़े छे। दर्जी, तो के दर्जी छे ए कपड़ा सीवे छे। तो आ मुख्य आपणा सेवको। ओके, तो अपने लेसन नंबर 21 ની અંદર પ્રાણીઓ અને તેમના બચ્ચા જોયા, લેસન નંબર 22 ની અંદર આપણા સેવકો જોયા, તો આજનું તમારું હોમવર્ક લખો, 0 નંબર બુક, 1 10, 0 નંબર બુક ની અંદર આપણા સેવકો છે એ લખવાના છે। ઓકે, we'll be right back।